હેલો મિત્રો, શુભ સવાર. અત્યારે વાગે છે સવારમાં 7:30, અને અત્યારે હાલ જ હું ઉઠ્યો છું. તો ચલો મિત્રો, અત્યારે હું પહેલાં થઈ જાઉં. મિત્રો, હું તૈયાર થઈ ગયો છું. તો હવે ચલો સવારનો નાસ્તો કરવા જઈએ. તો ચલો આપણે સવારનો નાસ્તો કરીને મળીએ. મિત્રો, મેં સવારનો નાસ્તો કરી લીધો છે. ઓર નાસ્તામાં હતું ચા, ભાખરી અને હળવો નાસ્તો બીજો. તો મિત્રો, નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે જવું પડશે મારે ગામમાં એક કામ પતાવવા માટે. જો કે એ કામ છે, હોસ્પિટલ જવાનું છે મારે. કેમ કે હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ હતી મારે આજની, તો મારે જવું પડશે હોસ્પિટલ આજે. તો ચલો મિત્રો, હોસ્પિટલ માટે નીકળીએ આપણે અને મળીએ સીધા ડાયરેક્ટ હોસ્પિટલે. મિત્રો, આપણે આવી ગયા છીએ. મિત્રો, અમે અત્યારે હાલ ઘરે આવી ગયા છીએ. અમે હોસ્પિટલ પણ જઈને આવ્યા. તો મિત્રો ચલો, અને વાગી ગયા છે અત્યારે બપોરના 11, એટલે કે ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે. પણ આપણો છોટો, એટલે કે મારો ભાઈ, અત્યારે હાલ સ્કૂલ ગયો છે. તો સ્કૂલથી આવશે પછી અમે બધા સાથે ખાવા બેસશું. મિત્રો, અત્યારે વાગી ગયા છે બપોરના 12, અને મારા કાકાની છોકરી ડિમ્પલ અને જીનલ એ જાય છે સ્કૂલ. તો હું તમને બતાવું કે મારા કાકાની છોકરી ડિમ્પલ અને જીનલ જાય છે સ્કૂલ. આવી ગયા છે બપોરના 1, કે આપણો છોટો નિશાળથી આવી ગયો છે. તો આપણે એને આજે પૂછીએ કે નિશાળમાં એને કેવું રહ્યું. તો તું પહેલાં બેઠો થઈ જાય જલ્દી ફટાફટ. તો આજે સ્કૂલમાં કેવું રહ્યું તારે? મજા આવી ગઈ. પછી બીજું સવારમાં કોઈ તકલીફ પડી? સર બોલ્યા કે આ છે ટી છે? પતી ગયું નિશાળ? હવે આપણે જમી લઈએ, જમીને પછી જવાનું પાછું. પછી છોટુને જવાનું છે ટ્યુશન. તો અમે મૂકવાઈશું ટ્યુશન. એનો ટાઈમ છે 4 વાગ્યાનો. અત્યારે પપ્પા હાલ આવી ગયા છે સૌથી નાના છોટુને લઈને. તો જો એ પણ આપણી સાથે કેમેરામાં જોઈ રહ્યા છે. બાય બાય કહી રહ્યા છે. બાય બાય. હેલો હેલો. તો આજે બધા મળી અને અમે લોકો જઈશું હવે જમવા. જો કે ઈચ્છે સામેના ઘરે. તો ચલો મિત્રો, પહેલાં અમે જમી લઈએ આપણે. ફાઇનલી મિત્રો, મેં જમી લીધું છે. આજે જમવામાં હતું શાક, રોટલી અને આપણા ફેવરેટ દાળ ભાત. તો અત્યારે હાલ જ હું જમીને ઊભો થયો છું. મમ્મી પપ્પા છોટું જમી રહ્યા છે અને અમારે જવાનું છે આજે અમારા નવા ઘરે. એટલે કે અમે બીજું એક નવું ઘર લીધું છે. તો ત્યાં અમારે થોડું કામ છે. તો એ કામ માટે અમારે ત્યાં નવા ઘરે જવાનું છે. તો બધા જમી લે પછી અમે લોકો નીકળશું ત્યાં આગળ. અમારે થોડો ઇશ્યુ છે તો એ સોલ્વ આઉટ કરવા માટે જવાના છીએ અમે નવા ઘરે. તો ચલો મિત્રો, પછી હું તમને બતાવીશ મારું નવું ઘર. એનું કામકાજ ચાલી રહ્યું છે, કેવું ચાલી રહ્યું છે, કેટલું બન્યું છે, હું બધું તમને હું આ વિડીયોમાં બતાવીશ મિત્રો. તો વિડીયો પર તમે બન્યા રહેજો. અને હા મિત્રો, જરૂરી એક વાત કે તમે અમારા વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને જો વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું પણ ના ભૂલતા. તો મિત્રો ચલો, થોડી વાર પછી આપણે મળીએ આપણા નવા ઘરે. મિત્રો, આપણે નવા ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે તૈયાર થઈ રહ્યા છે. પપ્પા તૈયાર થઈને નીચે ગયા છે પાર્કિંગમાં ગાડી નીકાળવા, આપણી ગાડી કાઢવા માટે. તો હું પણ નીકળું નીચે પપ્પાને મદદ કરવા માટે, ગાડી નીકાળવા માટે. તો ચલો હવે નીકળીએ. તો થોડું ચલ તું પણ સાથે. આપણા 3 જણા થઈને ગાડી
બહાર કાઢી લઈએ પાર્કિંગમાંથી. તો ચલો મિત્રો મળીએ ડાયરેક્ટ નીચે. અત્યારે લિફ્ટ બાજુ આવી ગયા છીએ અને ફોટો દેખો આપણા લિફ્ટ કેવી રીતે ખોલી રહ્યા છીએ. પગથી મેં એને ના પાડી કે આવી રીતે ખોલ, આથી તો એ પગથી ખોલી રહ્યો છે. અને મમ્મી અને મારી વાઈફ પાછળ હે, તો એ પણ આવી રહ્યા છે. તો અભી ચલો મિત્રો આપણે મળીએ નીચે. આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ અને પપ્પા આપણી ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે અમારી ગાડી પાર્કિંગમાંથી બહાર નીકળી ગઈ છે. તો હવે અમે નીકળીએ આપણા નવા ઘર તરફ. તો ચલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ આપણા નવા ઘરે. આપણા નવા ઘરે જવા માટે અને અમે બધા બેઠા છીએ ગાડીમાં. અને આપણે છોટો દેખો ડ્રાઈવર સીટ પર બેસી ગયો છે. તો અમે હવે નીકળશું અહીંથી અને મળી જતા ડાયરેક્ટ આપણે આપણા નવા ઘરે. છોટો દીધો તમે અહીંયા આગળ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને લેસન કરી રહ્યો છે, એટલે કે હોમવર્ક કરી રહ્યો છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અમારા નવા ઘરે. તો અહીંયા આપણે તમે લોકો જોઈ રહ્યા છો કે છોટો લેસન કેવી રીતે કરી રહ્યો છે. ઓર એની પાછળ ગાય પણ આવી રહી છે. આપણે અત્યારે આવી ગયા છીએ આપણા નવા ઘરે અને આપણી ગાડી અમે પાર્ક કરી છે. આપણે આપણા ઘર નવા છે પાછળની સાઈડ. તો ચલો ચાલીએ જઈએ અંદર અને જોઈએ કે આપણા ઘરનું કામકાજ કેટલે પહોંચ્યું છે. તો હવે મળીએ આપણે ગાઈસ અંદર. ગયા છીએ આપણા નવા ઘરે અને આ છે બેડરૂમ. તો આપ જોઈ રહ્યા છો આ છે આપણો દખક રૂમ, આ છે સ્ટોર રૂમ અને અહીંયા છે મમ્મી પપ્પા કિચન જોઈ રહ્યા છે. અને અહીંયાથી આપણે જવા છે ઉપરની તરફ. તો ચલો મિત્રો આપણે જઈએ ઉપરની તરફ. તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ. ઉપર પણ એક રૂમ છે, જેમ નીચે છે તેમ ઉપર બે રૂમ છે બેડરૂમ તરીકે. બીજો બાજુમાં પણ એક રૂમ છે, તો એ છે માસ્ટર બેડરૂમ. તો બહુ મોટો રૂમ છે આ, એવા માસ્ટર બેડરૂમ જો. અને આ છે આપણી બાલ્કની, તેની બાલ્કનીમાં પણ આવી ગયા છીએ અને નીચે કામકાજ ચાલી રહ્યું છે. તો ચલો હવે ચાલીએ બહારની બાલ્કનીમાં. તો આ છે બહારની બાલ્કની અને અહીંથી ઉપર જવા છે ટેરેસ પર. તો ચલો ટેરેસ પર પણ જઈએ આ સીડીથી. તો ચલો મિત્રો ચાલીએ ઉપર. તો મિત્રો ઉપર આવી ગયા છીએ અને તડકો જીધો મોઢા ઉપર આવી રહ્યો છે. તો આ છે બધા અમારા ફ્લેટ્સ, મકાન. અને અહીંયાનું વાતાવરણ પણ બહુ જ મસ્ત છે, તમે જોઈ રહ્યા હશો પાછળની સાઈડ. તો હવે અમે મળીએ નીચે મિત્રો. તો મિત્રો આપ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો મેં છોટોને અંદર ઉતાર્યો હતો પાણીની ટેન્કમાં. અને એ આપણને કહી રહ્યો છે કે બહાર નીકળ મને, હવે હું એને બહાર નીકળવાનો નથી. અને હવે આપણે રિએક્શન એના જોઈએ. તો હવે હું જઉં છું બાજુના રૂમમાં છોટું, હવે હું જઉં છું બાજુના રૂમમાં. મિત્રો આપણે
આપણા નવા ઘરેથી જઈ રહ્યા છીએ હવે આપણા જૂના ઘરે, અને પપ્પા ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો ચલો મિત્રો, હવે મળીએ ડાયરેક્ટ આપણા જૂના ઘરે અને આપણા છોટુને રસ્તામાં ડ્રોપ કરશું ટ્યુશન માટે, કેમ કે એને ટ્યુશનનો પણ ટાઈમ થઈ ચૂક્યો છે. તો ચલો મિત્રો, હવે ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. છોટુને વચ્ચે ટ્યુશન માટે ડ્રોપ એને કરી દીધો અને અમે લોકો ઉપર આવી ગયા. આવીને તરત મેં થોડું ઠંડુ પાણી પીધું અને અત્યારે હાલ હું સૂઈ રહ્યો છું, કારણ કે બહાર બહુ જ ગરમી હતી. તો એના લીધે હું આવીને થોડી વાર સૂઈ ગયો છું ગાઈસ. તો ચલો થોડી વાર પછી મળીએ, કારણ કે છોટુને ટ્યુશને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો છોટુને ટ્યુશન પણ લેવા જવું પડશે મારે, તો એ પણ હું તમને બતાવીશ. આપણે નીકળીએ છોટુને ટ્યુશનથી લેવા માટે. તો ચલો મળીએ ડાયરેક્ટ ટ્યુશને છોટુના. નીકળી ગયો છું છોટુને ટ્યુશન લેવા જવા માટે. તો અત્યારે હું હાલ છું લિફ્ટમાં. તો હવે હું પહોંચ્યું પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરમાં, પછી નીકળીએ બાઇક લઈને છોટુને ટ્યુશને લેવા માટે. તો મળીએ ડાયરેક્ટ ટ્યુશને. મિત્રો, હું છોટુને લેવા ટ્યુશને ગયો હતો પણ કાકા રસ્તામાં મને મળી ગયા એને લઈને. તો જુઓ મિત્રો, કાકા પાછળ આપણા છોટુ અને મારા કાકાની છોકરી ડિમ્પલ જિંદલને લઈને નિશાળથી આવ્યા હતા. તો રસ્તામાં છોટુને જોયો તો એને પણ લેતા આવ્યા. તો અત્યારે બધા આવી ગયા છે અને અમે લોકો છીએ પાર્કિંગમાં. તો ચલો મિત્રો મળીએ હવે ત્યાં ઉપર ઘરે. તો ચાલો લિફ્ટ લઈ છે, મને કોમેન્ટ કરીને બતાવજો. મિત્રો, તમે જોયું હશે કે આપણા છોટોએ આપણને ભમરડો ફેરવીને બતાવ્યો. તો તમને કેવી મજા આવી અમને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને બીજું કે પપ્પા પણ આવી ગયા છે, તો ચલો ખાવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ખાવાનો ટાઈમ એટલે મીન્સ કે રાતનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો અમે બધા પહેલાં જમી લઈએ, જમીને પાછા ફરી મળીએ. અત્યારે હાલ જ જમીને આવ્યો છું અને વાગ્યા છે 9:30. આજે જમવામાં હતું અત્યારે ચા અને પૂરી, તો મેં જમી લીધું છે અને પપ્પા છોટુ અને મમ્મી જમી રહ્યા છે. તો ચલો હું તમને બતાવું. જોયું હશે કે મમ્મી પપ્પા અને છોટુ જમતા હતા અને હું જમીને આવી ગયો છું. તો આજનો વ્લોગ આપણે અહીંયા આગળ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ સ્પેશિયલ વ્લોગ હતો, કારણ કે મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે એક વ્લોગ ગુજરાતીમાં બનાવો, એટલા માટે મેં આજનો વ્લોગ ગુજરાતીમાં બનાવ્યો છે. તો મિત્રો, તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ ગાઈસ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.